ઓકે તો વિધેયમાં આપણે આગળ વધીશું નીચેના પૈકી કયો સંબંધ આપો જો તે વિધેય હોય તો તેનો પ્રદેશ અને વિસ્તાર શોધો બરાબર તો તમને સંબંધ આપેલા છે અને એ સંબંધ વિધેય છે કે નહીં એ ચેક કરવાનું તો આમાં આપની પેલી તીરવાલી મેથડ પહેલા અહીંયા પહેલી એક પહેલા અંડામાંથી દરેક ઘટકમાંથી તીર નીકળવું જોઈએ અને પહેલા અંડામાંથી જો કોઈ ઘટકમાંથી બે તીર નીકળે તો એ સંબંધ નથી બરાબર બે વસ્તુ જોવાની દરેક ઘટકમાંથી તીર નીકળવું જોઈએ અને કોઈ ઘટકમાંથી બે તીર નીકળવા જોઈએ નહીં બરાબર તો આપણે એ જ મેથડ જોઈશું ભાઈ આને બિચારાને નામ નહીં આપ્યું આ લોકોએ ચાલે જ નહીં આપી દીધું આ સંબંધ ભાઈ આનું નામ ધારો કે આર છે મેં નામ એને આપી દીધું નામ વગર કેવું લાગે ચાલો તો આપણે પહેલાં ચેક કરવાનું છે કે કયો સંબંધ વિધેય છે તો અહીંયા હું હેડિંગ મારું બે પાર્ટ પાડી દઈએ દાખલો થોડો લાંબો થશે તો પહેલો પાર્ટ વિધેય માટે પહેલો પાર્ટ શું વિધેય માટે તો વિધેય માટે આપણે અહીંયા એનો ડાયાગ્રામ ડ્રો કરીશું બરાબર ચાલો બધાના પહેલા ઘટક જો બે પાંચ આઠ અગિયાર ચૌદ સત્તર બરાબર તો અહીંયા બધા લખી દો બે પાંચ આઠ અગિયાર ચૌદ અને સત્તર બીજા બીજા ઘટકો લખો એક 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 અને એક ભાઈ દરેક ઘટક એક જ છે એટલે માત્ર એક જ ઘટક છે હવે જોડી બેની એક સાથે જોડી તો બેમાંથી એક તીર નીકળશે બેમાંથી એક તીર નીકળશે અને અહીંયા એકમાં જશે પાંચની બી એક સાથે જોડી પાંચનું તીર એકમાં જાય આઠની બી એક સાથે જોડી આઠનું તીર બી એકમાં જાય અગિયારની બી એક સાથે જોડી અગિયારનું તીર એકમાં જાય ચૌદની બી એક સાથે જોડી ચૌદનું તીર એકમાં જાય સત્તરની એક સાથે જોડી સત્તરનું તીર બી એકમાં જાય હવે આપણે ચેક શું કરવાનું આપણે આ બાજુ તો કશું જોવાનું જ નથી બાળકો મેં તમને આગળ બી સમજાલું આ બાજુ તો કઈ જ નહીં જોવાનું જે જોવાનું છે આ બાજુ બરાબર આનું આપને સંબંધનું નામ આપેલું શું નામ આપેલું આર બરાબર આ બધા એરો અહીંયા બતાવી દઈએ બરાબર બધા એરો બતાવી દઈએ ઓકે તો સંબંધનું નામ આર છે મેં તમને કીધેલું આ બાજુની સાઈડ આપણે જોવાનું જ નથી જે છે તે આ બાજુની સાઈડ જોવાનું બોલો આ બાજુનો કોઈ ઘટક રહી ગયો છે રહી ગયો છે એનો મતલબ કે કોઈ ઘટક એવો છે જેમાંથી તીર નથી નીકળતું તો કે ના દરેકે દરેક ઘટકમાંથી અહીંયા દરેકે દરેક ઘટકમાંથી તીર એક એક નીકળે છે બીજું શું ચેક કરવાનું આ બાજુના કોઈ એક ઘટકમાંથી બે તીર જાય છે તો કે ના દરેકમાંથી ભલે સામે કોમનમાં જાય કારણ કે આ બાજુ તો કંઈ જોવાનું જ નથી તમારે લોકોએ જે છે તે આ બાજુ જોવાની છે આ બાજુના કોઈ ઘટક એવો નહીં હોવો જોઈએ જેમાંથી તીર ન નીકળતું હોય અને આ બાજુના કોઈ ઘટકમાંથી એકસાથે બે તીર નીકળવા ન જોઈએ બરાબર તો આ બાજુનો જે ચેક કર્યો એમાં કોઈ ઘટક રહેવો નહીં જોઈએ એટલે કોઈ ઘટક એવો નહીં હોવો જોઈએ જેમાંથી જેમાંથી તીર ન નીકળે અને કોઈ ઘટક એવો નહી હોવો જોઈએ જેમાંથી બે તીર નીકળે બરાબર તો આ તમારું અહીંયા આ રીતનું કંઈક થશે બરાબર તો અહીં અહીં બરાબર તો અહીં આપેલ સંબંધના પ્રદેશનો એક ઘટક આપેલ સંબંધના પ્રદેશનો પ્રત્યેક ઘટક સહ પ્રદેશના પ્રત્યેક ઘટકનો સહ પ્રદેશમાં અનન્ય પ્રતિબિંબ મળે છે બરાબર જોઈ લો આનું આ એક સાથે જોડાયેલો આ બી એક સાથે એટલે બે તીર નીકળતા નથી તથા આમાંનો કોઈ રહી જતો નથી આથી આપેલ સબંધ વિધેય છે આપેલ સબંધ વિધેય છે જો તે વિધેય હોય તો તેનો પ્રદેશ અને વિસ્તાર શોધો ચાલો તો હેડિંગ આપું છું વિધેયના પ્રદેશ માટે બરાબર વિધેયના પ્રદેશ માટે બાળકો વિધેયના પ્રદેશ સેમ એજ દરેકના પહેલા ઘટક પકડીને નાખી દેવાના તો અહીં વિધેયનો પ્રદેશ ડોમેન ઓફ એફ બરાબર બે પાંચ આઠ બે પાંચ આઠ અગિયાર ચૌદ અને સત્તર બરાબર અને વિધેયનો વિસ્તાર વિધેયના વિસ્તાર માટે તો વિધેયનો વિસ્તાર શું થશે તો અહીં વિધેયનો વિસ્તાર આર એફ એટલે કે રેન્જ ઓફ એફ બરાબર વિસ્તારમાં જોઈ લો એક જ ઘટક છે વન બરાબર તો આપેલ વિધેયનો વિસ્તાર શું થશે બાળકો આપેલ વિધેયનો વિસ્તાર થશે ગણમાં એક બરાબર પતી ગયું ચાલો બીજો પાર્ટ જોઈએ એમાં તો આ પ્રમાણે દાખલાને આગળ વધારીએ પહેલા તો ચેક કરવાનું છે વિધેય છે ચાલો તો વિધેય માટે ચેક કરીએ હેડિંગ આપો વિધેય માટે બે અંડા બનાવવાના ઓમલેટ પહેલા અંડા દૂસરાવાલા અંડા ચાલો પહેલા અંડામાં બધા પહેલાં ઘટક બે ચાર છ આઠ દસ બાર ચૌદ તો બેથી લઈને ચૌદ બધી યુગ્મ સંખ્યાઓ બે ચાર છ આઠ દસ બાર અને ચૌદ અને સામે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત બરાબર ચાલો જોડી બનાવો બેની એક સાથે જોડી આને સંબંધને નામ મેં શું આપ્યું છે બાળકો સંબંધને નામ આપેલું છે આ બેની બેની જોડી બનશે એક સાથે પછી ચારની જોડી બનશે બે સાથે છની જોડી બનશે ત્રણ સાથે આઠની જોડી બનશે ચાર સાથે દસની બનશે પાંચ સાથે બારની છ સાથે અને ચૌદની જોડી છે સાત સાથે તો ચાલો ચેક કરો બાળકો બોલો શું ચેક કરવાનું આ બાજુ તો જોવાનું જ નથી જે છે તે તમારે આ બાજુ જોવાનું આ બાજુના દરેક ઘટકમાંથી એક જ તીર નીકળે છે નીકળે છે હા તો કે દરેક ઘટકમાંથી બાળકો આ રીતનું એક જ તીર નીકળે છે બરાબર અને કોઈ ઘટક એવો છે જેમાંથી બે તીર નીકળે છે તો કે ના દરેક ઘટકમાંથી એક તીર તીરને કોઈ ઘટક રહી જતો નથી બે વસ્તુ ચેક કરવાની આ બાજુનો કોઈ ઘટક રહી જતો તો નથી ને રહી જતો નથી એટલે કોઈ ઘટક એવો તો નથી ને જેમાંથી તીર તીરને નીકળતું તો કે નથી અને આ બાજુના જે ઘટક આપેલા છે એમાંથી કોઈ ઘટકમાંથી બે તીર તો નથી નીકળતા ને બસ આ બે વસ્તુ આપણે અહીંયા ચેક કરવાની રહેશે ઓકે તો અહીં અહીં શું થશે અહીં અહીં આપેલ સંબંધના પ્રદેશનો પ્રત્યેક પ્રદેશના પ્રત્યેક ઘટકનું અનન્ય પ્રતિબિંબ મળે છે આથી આપેલ સબંધ વિધેય છે આપેલ સબંધ કેવો છે વિધેય છે નેક્સ્ટ વિધેયના પ્રદેશ માટે વિધેયના પ્રદેશ માટે તો અહીં વિધેયનો પ્રદેશ ડોમેન ઓફ એફ એટલે બધા પહેલા ઘટક લેવાના બે ચાર છ આઠ દસ બાર ચૌદ બે ચાર છ આઠ દસ બાર ચૌદ બરાબર નેક્સ્ટ વિધેયના વિસ્તાર માટે વિધેયના વિસ્તાર માટે તો અહીં વિધેયનો વિસ્તાર રેન્જ ઓફ બરાબર બધાના બીજા ઘટક એક બે ત્રણ ચાર પાંચ છ સાત એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો આ થશે તમારા વિધેયનો વિસ્તાર બરાબર તો બધી વસ્તુ થઈ ગઈ અહીંયા આગળ વધીએ આગળ તો આને સંબંધને કોઈ નામ નથી તો મેં પહેલાં નામકરણ કરી દીધું અને નામકરણ કરીને એને નામ આપ્યું મેં આર બરાબર ચાલો હવે હેડિંગ મારીશું અહીંયા વિધેય માટે શેના માટે વિધેય માટે તો બે અંડા બનાવો એ વાળા પહેલાંવાલા અંડા એ વાળા આપકા દૂસરાવાલા અંડા બરાબર એક એક અને બે બાળકો પહેલાં પહેલાં ઘટક બધા અહીંયા લખવાના એક એક બે પણ રિપીટ કરવાનું નહીં એકને એક જ વાર લખીશ અને બે બરાબર તો આવું કંઈક મળશે અહીંયા તમને સામે આવશે થ્રી ફાઈ ફાય સામે શું આવશે થ્રી ફાઈ ફાઈ તો ફાઈને રિપીટ કરવાનો રહેશે નહીં અહીંયા આવશે થ્રી અને અહીંયા આવશે ફાઈ બરાબર ચાલો હવે જોડી બનાવતા જઈએ એકની જોડી ત્રણ સાથે છે તો એકમાંથી એક તીર નીકળશે અને ત્રણમાં જશે એકની જોડી પાંચ સાથે છે એકમાંથી એક તીર નીકળશે અને એ પાંચમાં જશે બેની જોડી પાંચ સાથે છે તો બેમાંથી એક તીર નીકળશે અને એ જશે તમારા પાંચમાં સંબંધનું નામ અહીંયા આપેલું હતું આર હવે ચેક કરવાનું તો શું ચેક કરવાનું આ બાજુનો કોઈ ઘટક રહી જવો જોઈએ નહીં એટલે કે આ બાજુનો કોઈ ઘટક એવો ન હોવો જોઈએ કે જેમાંથી તીર ન નીકળે બરાબર અને આ બાજુનો કોઈ ઘટક એવો ન હોવો જોઈએ કે જેમાંથી બે તીર નીકળતા હોય તો અહીંયા ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે ઘટક જે એક છે એમાંથી તમારા બે તીર નીકળી રહ્યા છે તો અહીં અહીં પ્રદેશના ઘટક એકને સંગ સહપ્રદેશમાં બે પ્રતિબિંબ ત્રણ અને પાંચ મળે છે આ એક ત્રણ સાથે બી સંકળાયેલો છે એક પાંચ સાથે બી સંકળાયેલો છે આથી આપેલ સંબંધ વિધેય નથી બરાબર બે તીર નીકળાય એટલે વિધેય નથી અને વિધેય છે જ નહીં તો એનો પ્રદેશ અને વિસ્તાર ક્યાંથી મળવાનો તો અહીં આપેલ સંબંધ વિધેય જ ન હોવાથી તેનો પ્રદેશ અને વિસ્તાર મળે ભાઈ વિધેય છે જ નહીં તો પ્રદેશને વિસ્તારની વાત જ ક્યાં આવે ચાલો એના પછીના દાખલાની રકમ જુઓ ત્યાંથી વાસ્તવિક વિધેયના પ્રદેશ અને વિસ્તાર શોધો વાસ્તવિક વિધેયના પ્રદેશ અને વિસ્તાર શોધવાના પહેલા તો હું જનરલી લખી દઉં મેં તમને કીધેલું એફ ઓફ એક્સ બરાબર શું લખાય વાય સો વાય બરાબર એફ ઓફ એક્સ બરાબર માઇનસ મોડ એક્સ આ પ્રકારના દાખલા થોડા અટપટા આખા ચેપ્ટરમાં પાંચેક દાખલાઓ આવશે બરાબર અમુક વસ્તુ આમાં એવી છે જે તમારે યાદ રાખવી જ પડશે બરાબર કન્સેપ્ચ્યુઅલી હું સમજાવતો છું જ બટ દાખલો જે એ યુઝ્યુઅલી અત્યાર સુધી આપણે મેથ્સમાં કેવું કે સ્ટેપ વાઇઝ દાખલો પતિ આ સ્ટે પછી આસ્તે પછી આસ્તે પછી આવું તમે જજ કરી શકો પણ આમાં એવું જજમેન્ટ જેવું નહીં આવશે બરાબર થોડો થિયટિકલ ટાઈપ દાખલો થશે ચાલો તો વાસ્તવિક વિધેયના પ્રદેશ અને વિસ્તાર શોધવાના કીધેલા છે હેડિંગ આપવાનું વિધેયના પ્રદેશ માટે શું હેડિંગ આપશું વિધેયના પ્રદેશ માટે બાળકો તમને મેં આગળ થિયરી ભણાવેલી થિયરીમાં માનાક વિધેય ભણાવેલું તો માનાક વિધેયનો તમને યાદ હોય તો માનાંક વિધેયનો વિસ્તાર પ્રદેશ કમ્પલસરી આર હતો યાદ છે ત્યાં આપણે લખેલું એફ ફ્રોમ આર ટુ આર તો અહીં એફ એ માનાંક વિધેય હોવાથી એફનો પ્રદેશ એફનો પ્રદેશ ડોમેન ઓફ બરાબર થશે તમારો પ્રદેશ અહિયાં શું થશે આર થશે બરાબર તો વિધેયનો પ્રદેશ તમને મળી ગયો આર બરાબર અને ત્યારે મેં તમને કીધેલું ભાઈ આર જ કેમ તો કે અહીંયા એક્સમાં માનાક ની અંદર કોઈ દાડો એવું જોયું કે કોઈ સંખ્યા નહીં મુકાય આરની તમામ તમે અહીંયા એક પોઈન્ટ નવ્વાણું મૂકી શકો એક પોઈન્ટ એકસો ત્રેવીસ મૂકી શકો ફાઈવ થ્રી ટુ વન મૂકી શકો કોઈ બી સંખ્યા માનકની અંદર મૂકી શકાય છે એનો મતલબ આ એક્સની બરાબર યાદ રાખજો પ્રદેશ એટલે એક્સની કિંમત ને વિસ્તાર એટલે વાયની કિંમત તો અહીંયા એક્સની કિંમત તો તમે કોઈ બી મૂકી શકો છો એટલે પ્રદેશ તમારો આર થશે હવે વિસ્તાર તો એના માટે થોડી અટપટી મેથડ વિધેયના વિસ્તાર માટે તો એના માટે પાછો યાદ વિસ્તાર એટલે વાયની કિંમત પ્રદેશ એટલે એક્સની કિંમત પાછું એક વખત યાદ રાખી લો વિસ્તાર એટલે વાયની કિંમત પ્રદેશ એટલે એક્સની કિંમત ચાલો તો વિસ્તાર શોધવાનો છે તો આપણે વાયની કિંમત પર ફોકસ કરવાનું તો વાયને લાવ્યા વચ્ચે વાય બરાબર તમારું આ લખાઈને ને વાય બરાબર માઇનસ મોડ એક્સ પણ બાળકો તમે લોકો જાણો જ છો કે અહીં ભાઈ કોઈ પણ સંખ્યાનો માનાંક માનાંક શું કરે અંદર કોઈ બી સંખ્યા ઋણ નાખો કે ધન આપો જવાબ તમને ધન કરીને આપે છે કે નહીં માનાંક શું કરે છે તમે એને માનાંકને કોઈ બી સંખ્યા આપો ઋણ સંખ્યા આપો કે ધન સંખ્યા આપો એ તમારો જવાબ શું કરીને આપશે ધન કરીને આપશે તો માનાંક વિધેય શું કરે છે આ આપ તમારી સંખ્યાને ધન કરે છે તો મોડ એક્સ ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ ઝીરો મોડ એક્સ ઓલવેઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ ઝીરો ચાલો નેક્સ્ટ પણ અહીંયા તો માઇનસ મોડ એક્સ છે તો આગળ અહીંયા માઈનસ વડે મલ્ટીપ્લાય કરવું પડશે તો માઇનસ મોડ એક્સ બરાબર બાળકો યાદ રાખજો હવે આ વસ્તુ તમને થોડી નવી લાગશે કારણ કે તમારા ચેપ્ટરમાં આવવાની છે આગળ પણ તમે અહીંયા ધ્યાન રાખી દો મૂડ એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ ઝીરો છે પણ અહીંયા માઇનસ મૂડ એક્સ હતો તો તમે અહીંયા માઇનસ વડે ગુણ્યો એવું નહીં બરાબર કે માઇનસ આ બાજુ જ ગુણાય તમે છે ને જ્યારે અગાઉ હશો જ્યારે માધ્યમિક ને પ્રાથમિકમાં હશો ત્યારે કંઈ બી હોય આવું કે ભાઈ એક્સ બરાબર એક્સ માઇનસ થ્રી વાય સમીકરણની બંને બાજુ તમે બે વડે ગુણતા ગુણી જ શકતા ને આ બાજુ બી બે વડે ને આ બાજુ બી બે વડે ગુણી શકાય આવું વસ્તુ તમે કરી હશે એવું કોઈ બી બે વડે બંને બાજુ ગુણી શકો બે વડે ભાગી શકો બરાબર તો એવું તમે કરતા જ હતા બરાબર હવે અહીંયા આગળ બંને બાજુ મારે માઇનસ એક વડે ગુણવું હોય તો ગુણાય ના આવી માઇનસ ટુ એક્સ અહીંયા માઇનસ વડે ગુણો તો અહીંયા માઇનસ ટુ એક્સ થશે ને અહીંયા માઇનસનો પ્લસ થઈ જશે પ્લસ સિક્સ વાય તો આમાં શું કર્યું બંને બાજુ માઇનસ એક વડે ગુણ્યા તો અહીંયા બી એવું જ કરીએ છીએ બંને બાજુ માઇનસ વડે ગુણો તો અહીંયા માઇનસ વડે ગુણ્યા તો આ મળ્યું ઝીરો ને માઇનસ વડે ગુણો તો ઝીરો જ મળે પણ અહીંયા વચ્ચે ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે યાદ રાખજો જ્યારે બી બંને બાજુ ઋણ સંખ્યા વડે ગુણાય એવું નહીં કે માઇનસ એક વડે ઋણ એટલે માઇનસ બે વડે માઇનસ ત્રણ વડે માઇનસ ચાર માઇનસ પાંચ પણ ઋણ સંખ્યા વડે બંને બાજુ તમે ગુણો તો અસમતાને કરી નાખવાની અહીંયા ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે ને તો કરી નાખવાની લેસોર ઇક્વલ ટુ યાદ રાખજો અસમતાની બંને બાજુ જ્યારે ઋણ સંખ્યા વડે આને અસમતા કહેવાય અને શું કહેવાય લેસોર ઇક્વલ ટુ ગ્રેટર દેન ઇક્વલ ને અસમતા કહેવાય તો આની બંને બાજુ જ્યારે તમે ઋણ સંખ્યા વડે ગુણો ત્યારે એને ઉલટાવી નાખવાની પણ બાળકો આ તો તમારો વાય છે બરાબર વાય છે કે નહીં તો વાય લેસોર ઇક્વલ ટુ ઝીરો એવું તમને કઈ મળ્યું ભાઈ વાય એ ઝીરો અથવા ઝીરો કરતાં નલ્લો છે કેટલો નલ્લો હોઈ શકે તો કે બહુ બહુ તો છેલ્લે માઇનસ ઇન્ફાઇનાઇટ સુધીનો હોઈ શકે તો અહીંયા તમને શું જાણવા મળ્યું વાય બિલોંગ્સ ટુ વિવૃત માઇનસ ઇન્ફાઇનાઇટથી સમૃદ્ધ અંતરાલમાં ઝીરો લેસો ઇક્વલ ટુ છે આમ આમ તમને મળી ગયો અહીંયા શું મળી ગયો આમ આમ વિધેયનો વિસ્તાર આર એફ ઇક્વલ ટુ શું મળ્યો માઇનસ ઇન્ફાઇનાઇટથી લઈને ઝીરો મળ્યો શું મળ્યો માઇનસ ઇન્ફાઇનાઇટથી લઈને ઝીરો ઓકે ચાલો તો અહીંયા પૂરો થાય છે દાખલો બરાબર એમ જોવા જાવ તો બહુ ઇઝી છે ખાલી સ્ટેપ થોડા થિયટિકલ છે એટલે થોડો ટફ લાગે આ ટાઈપના દાખલા હજી છે આગળ એ થોડો ટફ છે પાછો વાંધો નહીં બરાબર પણ મેથ્સમાં અઘરું જેવું કંઈ હોતું જ નથી આને થોડું પ્રેક્ટિસ કરો તો આવી જાય બરાબર થોડી પ્રેક્ટિસની જરૂર હોય વધારે કંઈ નહીં ચાલો તો આ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર શોધવાનો છે તો પહેલાં હેડિંગ મારો વિધેયના પ્રદેશ માટે હવે આને પ્રદેશ શોધવાની મેથડ થોડી અલગ આમાં બાળકો કોઈ દાડો પાછું રફ પેજને બોલાવીએ આપણે ભાઈ આવો આવી ગયું ચાલો ભાઈ કોઈ દાડો તમે આવું જોયું વર્ગમૂળમાં માઇનસ નવ વર્ગમૂળમાં માઇનસ સોળ એટલે કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ તમે શોધી શકો છો કોઈ દાડો તો કે ના ઋણ સંખ્યાનું વર્ગમૂળ ન મળે આવી રીતે તો ઋણ સંખ્યાનું વર્ગમૂળ તમે શોધી શકતા નથી એટલે કે વર્ગમૂળમાં આવી રીતે નેગેટિવ સંખ્યા આવે તે ચાલે જ નહીં તો શું તમને અહીંયા જાણવા મળ્યું કે વર્ગમૂળની અંદર જે સંખ્યા આવે તે ઋણ હોવી જોઈએ નહીં માત્રને માત્ર શું હોવી જોઈએ ધન હોવી જોઈએ વર્ગમૂળની અંદરની સંખ્યા તમારી હોવી જોઈએ ધન ચાલો તો અહીંયા બી શું છે વર્ગમૂળમાં નવ ઓછા એક્સ્વેર છે શું છે બાળકો વર્ગમૂળમાં નવ ઓછા એક્સ્વેર એટલે વર્ગમૂળની અંદર નવ ઓછા એક્સ્વેર છે બરાબર તો આ નવ ઓછા એક્સ્વેર ઋણ હોવો જોઈએ નહીં કારણ કે વર્ગમૂળની અંદર છે બાળકો યાદ રાખો પ્રદેશ એટલે કોની એક્સની કિંમત ને વિસ્તાર એટલે ની કિંમત તો અહીંયા આપણે એક્સની કિંમત ચેક કરવાની છે કે કઈ આવી શકે તો ભાઈ અહીંયા મને પહેલાં એવું ખબર પડી ગઈ કે વર્ગમૂળ છે તો વર્ગમૂળના લીધે આ વર્ગમૂળ જે આપેલું છે તો એ વર્ગમૂળના લીધે નાઇન માઇનસ જે છે એ ઋણ હોઈ શકે નહીં બરાબર તો અહીં અહીં એફ એ વ્યાખ્યાયિત થવા માટે અહીં એફ એ વ્યાખ્યાયિત થવા માટે આ અંદરની જે કિંમત છે અંદરની જે કિંમત છે એ ઋણ હોવી જોઈએ નહીં એનો મતલબ એ કેવી હોવી જોઈએ ધન એટલે કે ગ્રેટર ધન ઇક્વલ ટુ ઝીરો હોવી જોઈએ બરાબર વર્ગમૂળની અંદરની કિંમત ઋણ હોય તે ચાલે નહીં કારણ કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ મળતું નથી એનો મતલબ નાઇન માઇનસ એક્સકોર વર્ગમૂળની અંદર છે તો એ ઝીરો તો ધન જ હશે બરાબર ચાલો અહીંયા બી કંઈક નવું નવું આપણે શીખીશું એક્સક્વેર સામે ગયો બરાબર નેક્સ્ટ બાળકો હવે મારે એક્સક્વેરને આ બાજુ લખવો તો કંઈ નહીં લખાય ને આ બાજુ પાખિયાનું ધ્યાન રાખવાનું બાળકો આ આ પાખિયા એટલે આ નવની બાજુમાં બે પાખિયા છે નવની સાઈડ પર જો આ એક અને બે વાળા પાખ્યા છે અને એક્સક્વેરની સાઈડ પર એક જ પાખિયું છે આ બરાબર નવની સાઈડ પર બે પાખિયા છે એક્સ્વેરની સાઈડ પર એક જ પાખ્યું છે તો જો અહીંયા એક્સ્વેર છે તો આ સાઈડ પર એક પાખ્યું આવશે નવની સાઈડ પર કેટલા બે પાખિયા તો બે પાખિયા બરાબર એનો મતલબ આવી રીતે લખાય બરાબર ધ્યાન રાખવાનું બરાબર આવું આની સાઈડ હતું તો આવું આની સાઈડ જ આવવું જોઈએ આવા બે વાળું નવની સાઈડ પર હતું તો બે વાળું નવની સાઈડ પર જ આવવું જોઈએ ચાલો બાળકો બંને બાજુ તમે જો વર્ગમૂળ લેવું બંને બાજુ વર્ગમૂળ લેવું તો બંને બાજુ વર્ગમૂળ લેવું તો તમને અહીંયા એક્સ લેસોર ઇક્વલ ટુ અહીંયા મળશે પ્લસ ઓર માઇનસ થ્રી આને મારે બીજી રીતે લખવું હોય તો આને આ રીતે બી લખાય હવે આ વસ્તુ તમારી જિંદગીભર યાદ રાખવાની પ્લસ ઓર માઇનસ અહીંયાથી કાઢવા હોય તો અહીંયા માનાક લખી દેવાનો કારણ કે માનાકના બે જવાબ આવે પ્લસ અને માઇનસ હમણાં આ વસ્તુ યાદ રાખો આની પર આખું ચેપ્ટર પાછળ આવવાનું જ છે બટ એનો થોડો કન્સેપ્ટ અહીંયા આવી ગયો છે તો આપણે સમજવો પડે બરાબર શું કર્યું બંને બાજુ વર્ગમૂળ લીધું તો આ બાજુ પ્લસ ઓર માઇનસ થ્રી આવ્યો મારે પ્લસ ઓર માઇનસ નહીં લખવું હોય તો કંઈ નહીં આ બાજુ માનાક ચડાઈ દો તો અહીંયાનો પ્લસ ઓર માઇનસ નીકળી જાય બરાબર હવે અહીંયા હું તમને પાછા બે કન્સેપ્ટ નવા શીખવીશ ઇમ્પોર્ટન્ટ નોટ વેરી મોસ્ટ ટાઈ એમ્પી નોટ મોસ્ટ આઈ એમ નોટ જિંદગી પર યાદ રાખવાનું આવું જે કંઈક હું કરાવ સમજી લેવાનું કાયમ માટે ગમે ત્યાં કામ આવશે તમને આવું આપેલું હોય મોડ એક્સ લેસોર ઇક્વલ ટુ એ શું આપેલું હોય મોડ એક્સ લેસોર ઇક્વલ ટુ એ તો એનો મતલબ થશે માઇનસ એ લેસોર ઇક્વલ ટુ એક્સ લેસોર ઇક્વલ ટુ એ બીજું તમને આવું આપેલું હોય મોડ એક્સ લેસ દેન એ તો એનો મતલબ થશે બાળકો એનો મતલબ થશે માઇનસ એ લેસ ધેન એક્સ લેસ ધેન એ તમને આવું આપેલું હોય ધ્યાન રાખજો મૂડેક્સ લેસોર ઇક્વલ ટુ એ છે તો માઇનસ એ લઈને પ્લસ એ સુધી ટુ ની સાઇન આવશે મૂળ એક્સ લેસો ઇક્વલ ટુ મૂળેક્સ લેસોર ઇક્વલ ટુ એ હોય તો માઇનસ એ લઈને પ્લસ એ સુધીની સાઈન આવશે મૂડેક્સ લેસ દેન એ હોય તો ઓકે મેં તમને સમજાયું તેમ કે મૂળ એક્સ લેસોર ઇક્વલ ટુ એનો મતલબ થાય માઇનસ એ લેસોર ઇક્વલ ટુ એક્સ લેસોર ઇક્વલ ટુ એ અને મોડ એક્સ લેસ દેન એનો મતલબ થશે માઇનસ એ લેસ દેન એક્સ લેસ ધેન એ આ જ પ્રમાણે એક આવું આવશે મૂળ એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ એ તો મોડ એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ એનો મતલબ થાય એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ એ એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ એ અને એક્સ લેસોર ઇક્વલ ટુ માઇનસ એ બે મતલબ થાય બંને આવે બરાબર અને ચોથું એક આ આવશે મોડ એક્સ ગ્રેટર ધેન એ તો કે એનો મતલબ થશે એક્સ ગ્રેટર ધેન એ અને એક્સ લેસ ધેન માઇનસ એ એક્સ ગ્રેટર ધેન એ અને એક્સ લેસ ધેન માઇનસે મોડ એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ એનો મતલબ થશે એક્સ ગ્રેટર ધેન એ અને એક્સ લેસ ઓર ઇક્વલ ટુ માઇનસે મોડ એક્સ ગ્રેટર દેન એનો મતલબ થશે એક્સ ગ્રેટર ધેન એ અને એક્સ લેસ ધેન માઇનસ એ બરાબર ચાલો તો આગળ વધારીએ તો અહીંયા તમને શું મળ્યું મોડ એક્સ લેસ દેર ઇક્વલ ટુ થ્રી તો જુઓ આ આની સાથે મેચ થાય છે મોડ એક્સ લેસોર ઇક્વલ ટુ એ બરાબર તમે આવું લખો તો મોડ એક્સ લેસોર ઇક્વલ ટુ થ્રી બરાબર તમે શું લખી શકો આવું માઇનસ થ્રી લેસોર ઇક્વલ ટુ એક્સ લેસોર ઇક્વલ ટુ પ્લસ થ્રી બરાબર તો તમને એક્સની વેલ્યુ મળી ગઈ એનો મતલબ તમને આવું મળ્યું એક્સ બિલોંગ્સ ટુ માઇનસ થ્રી પ્લસ થ્રી આમ આમ વિધેયનો પ્રદેશ વિધય પ્રદેશ ડોમેન ઓફ એફ તમને શું મળ્યો માઇનસ થ્રી થી લઈને પ્લસ થ્રી મળ્યો બરાબર તો પ્રદેશ આવી ગયો હવે આપણે જોઈશું વિધયના વિસ્તાર માટે વિધેયના વિસ્તાર માટે ચાલો તો વિધયનો વિસ્તાર એટલે વાયની કિંમત તો અહીંયા આપણે લાવવાનું વાય ને વાય બરાબર વર્ગમૂળમાં નાઇન માઇનસ એક્સ સ્ક્વેર વાય બરાબર વર્ગમૂળમાં નાઇન માઇનસ છે બરાબર ચાલો હવે એક્સની કિંમત તો તમને ખબર છે માઇનસ ત્રણ અને પ્લસ ત્રણની વચ્ચે છે જ ને અહીં માઇનસ થ્રી લેસોર ટુ એક્સ ટુ પ્લસ થ્રી માઇનસ થ્રી ટુ એક્સ ટુ પ્લસ થ્રી બરાબર શું છે માઇનસ થ્રી લેસોર ટુ એક્સ ટુ પ્લસ થ્રી તો તમને મળેલો જ છે અહીંયાથી બરાબર પણ આપણે આવું બનાવવાનું છે તો આમાં જો તમને એક્સનો વર્ગ જોઈએ છે તો એક્સનો વર્ગ બનાવવો હોય તો પહેલાં બધે વર્ગ લેવો પડે બાળકો તમને એ વસ્તુ તો ખબર જ હશે કે ધન સંખ્યાનો વર્ગ તો ધન થાય પણ ઋણ સંખ્યાનો વર્ગ બી ધન જ થશે તો અહીંયા માઇનસ ત્રણથી લઈને ત્રણનો હું વર્ગ કરું જેમ કે માઇનસ ત્રણનો વર્ગ કરું તો પ્લસ નવ મળશે માઇનસ બેનો વર્ગ કરું તો પ્લસ ચાર મળશે માઇનસ એકનો વર્ક કરું તો પ્લસ વન મળશે ઝીરોનો વર્ગ ઝીરો એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ને ત્રણનો વર્ગ પછી પાછો નવ મળશે એનો મતલબ હું બધે સ્ક્વેર કરું તો માઇનસવાળો રિજન નીકળી જશે એટલે તમને આવું મળશે સ્ક્વેર કરવાથી તમને આવું કંઈક મળશે બરાબર યાદ રાખજો આ બી નવો કન્સેપ્ટ છે તમારા માટે મેં શું કર્યું બધે સ્ક્વેર કર્યું કેમ અહીંયા સ્ક્વેર છે હું આવું બનાવવા જઈ રહ્યો છું તો આવું બનાવવા માટે મારે પહેલાં એક્સ સ્ક્વેર હોવું જરૂરી છે પછી માઇનસ સાઇન બરાબર બધે માઇનસ સાઇન લગાવો તો બધે માઇનસ સાઇન લગાવો ઝીરો ને માઇનસ લગાવવાથી કોઈ ફેર નહીં પડે અહીંયા લેસર માઇનસ લગાવવાથી લેસર ઇક્વલ ટુનું ગ્રેટર દેન ઇક્વલ ટુ થઈ જશે માઇનસ એક્સ સ્ક્વેર ગ્રેટર દેન ઇક્વલ ટુ માઇનસ નાઇન બરાબર ચાલો આને પાછું વ્યવસ્થિત ઉલટાવીને લખીએ ભાઈ આ આખું એમ છે આને હું આખું એમ લખી જ શકું માઇનસ નાઇન લેસોર ઇક્વલ ટુ માઇનસ એક્સ સ્ક્વેર લેસોર ઇક્વલ ટુ ઝીરો આવું લખો કે આવું લખો મતલબ એક જ થશે ચાલો માઇનસ એક્સ તો બની ગયો પછી એને પ્લસ નાઇન જોઈએ તો બધે નવ ઉમેરો અહીંયા નવ ઉમેરો તો ઝીરો અહીંયા થશે નાઇન માઇનસ એક્સ અહીંયા ઝીરોમાં નવ ઉમેરો તો નવ થશે બરાબર ચાલો નવ બી ઉમેરાઈ ગયો પછી શું કરવાનું છે પાછું બધે વર્ગમૂળ લેવાનું છે તો બાળકો બધે વર્ગમૂળ લઈ લો તો અહીંયા વર્ગમૂળ લેવું તો અહીંયા થશે વર્ગમૂળમાં નાઇન માઇનસ એક્સ સ્ક્વેર અહીંયા બી થશે વર્ગમૂળમાં નવ તો તમને મળશે ઝીરો લેસોર ઇક્વલ ટુ વર્ગમૂળમાં નાઇન માઇનસ એક્સ સ્ક્વેર લેસોર ઇક્વલ ટુ થ્રી આવું કંઈક મળશે પણ વર્ગમૂળમાં નાઇન માઇનસ એક્સ સ્ક્વેર જે છે એ તમારો શું છે બાળકો અહીંયા આ તો તમારો વાય છે જ ને તો ફાઇનલી મને વાય મળી ગયો શું નક્કી થયું વાય બિલોગુ 0 થી લઈને લઈને ત્રણ બરાબર ચાલો ઓકે વાય બિલોંગ્સ ટુ આમ વિધેયનો વિસ્તાર વિધેયનો વિસ્તાર આર એફ બરાબર થશે સંરૃત અંતરાલ ઝીરોથી લઈને ત્રણ વિધેયનો વિસ્તાર rf શું થશે સંરૃત અંતરાલ ઝીરોથી લઈને ત્રણ ઓકે ચાલો એના પછી બહુ જ હવે ઇઝી પ્રકારના દાખલા એકદમ જ ઇઝી કહી શકાય ને એવા ટાઈપના દાખલા એફ ઓફ એક્સ બરાબર ટુ એક્સ માઇનસ છે એફ ઓફ એક્સ શું છે તમારો ટુ એક્સ માઇનસ તો એફ ઓફ ઝીરો શું થશે તમારો ખબર ટુ ટાઈમ ઝીરો માઇનસ 5 ओके 2 * 0 - 5 दैट मींस 0 - 5 = -5 f(7) तो यहां 7 मुको 2 * 7 - 5 14 - 5 એટલે કે तुमने यहां મળશે 9 પછી તમે સધો f(-3) 2 * -3 - 5 તો અહીંયા થશે -6 - 5 ઇક્વલ ટુ થશે માઇનસ ઇલેવન બરાબર શું થશે માઇનસ ઇલેવન ચાલો આગળ વિધેય ટી એ સેલ્સિયસમાં ઉષ્ણતામાન અને ફેરનનિટમાં ઉષ્ણતામાન વચ્ચેનું રૂપાંતર કરતું સૂત્ર ટી આના દ્વારા વ્યાખ્યાયિત હોય તો નીચેના મૂલ્યો શોધો નીચેના મૂલ્યો આપણે શોધવાના કીધા જ કયા તો કે આ બધા પહેલું શોધવાનું તમારે ટી ઓફ ઝીરો તો ટી ઓફ ઝીરો શોધો એનો મતલબ અહીંયા ની જગ્યાએ ઝીરો મૂકવાનું તો એ થશે નાઇન બાય ફાઈ ઇન્ટુ ઝીરો પ્લસ થર્ટી ટુ તો અહીંયા ઝીરો પ્લસ થર્ટી ટુ થશે વિચ ઇઝ ઇક્વલ ટુ થર્ટી ટુ અહીંયા મૂકો નાઇન બાય बराबर બરાબર ટી ઓફ ટ્વેન્ટી એઇટ કીધું બરાબર ટી ઓફ ટ્વે ટીસી બરાબર નાઇનસી આ તમને ખબર હોય તો સેલ્સિયસ ફેરાનીકનું સૂત્ર તમને કેમેસ્ટ્રીમાં આવ્યું હશે કંઈ જ કરવાનું નથી તમને આ એક આપેલું છે અહીંયા સીની જુદી જુદી કિંમતો મૂકવાની કીધી છે તો હવે અઠ્ઠાવીસ કીધી તો કંઈ નહીં અઠ્ઠાવીસ મૂકી દેવાની અહીંયા બત્રીસ

વન સિક્સ ઝીરો તો એ થશે તમારું ચારસો ને બાર બરાબર એ શું થશે બાળકો ચારસો ને બાર ભાગ્યા પાંચ ભાગ્યા પાંચ તો એ થશે તમારો એટી ટુ પોઈન્ટ ફોર તો આ તમારો આન્સર થશે એ જ પ્રમાણે ટી ઓફ માઇનસ ટેન મૂકવાનું છે તો અહીંયા સીની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું માઇનસ ટેન મૂકી દેવાનું પ્લસ થર્ટી ટુ બરાબર પાંચ ડુ દસ થશે નવ ડુ માઇનસ થશે બરાબર તો માઇનસ અઢાર વત્તા બત્રીસ બરાબર થર્ટી ટુ માઇનસ તો એ થશે તમારું ચૌદ બરાબર એ શું થશે તમારું ફોર્ટીન થશે ઓકે નેક્સ્ટ ટીસી બરાબર બસો બાર હોય તો સી બરાબર ખાલી જગ્યા બાળકો શું આપેલું તમને ટીસી ઇક્વલ ટુ બસોને બાર આપેલું છે તો તમારે સીની વેલ્યુ શોધવાની છે ટીસી બરાબર બાર છે તો સી બરાબર શોધવાનું છે અહીં ટી સૂત્ર શું છે નાઇન સી બાય પ્લસ થર્ટી ટુ અને ટીસી તમને આપેલો છે અહીંયા બસો ને બાર નાઇન સી બાય ફાઈ પ્લસ થર્ટી ટુ નાઇનસી બાય બરાબર બસો ને બાર ઓછા બત્રીસ બરાબર બસો બાર ઓછા બત્રીસ બરાબર થશે એકસો બરાબર તો નાઇન સી બાય બરાબર થશે 180 ને બરાબર ચાલો તો સી બરાબર એકસો ગુણ્યા પાંચ ડિવાઈડ બાય નાઇન થશે નવ ટુ અઢાર થશે તો વીસ થશે ધેરફોર સી બરાબર થશે વન હંડ્રેડ સી બરાબર શું થશે વન હંડ્રેડ બરાબર તો આ પ્રમાણે તમને અહીંયા સી મળશે તો આ વિડીયો લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ બાકીનું આપણે જોઈશું હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ટિડન બબાય